મારું નામ અક્ષતભાઈ નાનુભાઈ દેસાઈ, ગણેશ શિશોદરા, નવસારી. હું 2017થી 2021ના એન્ડ સુધી શિશોદરા ગામનો સરપંચ હતો. મેં મોદી સાહેબે પહેલો એવોર્ડ બહાર પાડ્યો હતો ત્યારે એ એવોર્ડ આખા ગુજરાતના 24,000 ગામમાંથી અમરીપુર શિશોદરાને આપવામાં આવ્યો છે. આજે આજે આ ગ્રામ હાટ વિશે જે તમે જે બધું આ બેને જે લેક્ચર આપ્યું છે ને અમે જેટલું જાણ્યું છે, પણ આ આશા વર્કર, આંગણવાડી, સરકારી બે સ્કૂલો, કુમારશાળા અને કન્યાશાળા આ બધું એમાં આવે છે. આશા વર્કર તો ઘર ઘર જ ફરીને કોઈ કુપોષણ બાળક છે કે નથી, પછી શિક્ષણ માટે આંગણવાડી બનાવી એમાં આવે છે કે નથી, એટલે 100-100% કામગીરી થાય છે અમારા ગામની અંદર. બીજું કે આજે શિક્ષણ જે એટલા સ્તરથી જે આ બેને જે સમજાવ્યું છે, એટલું બધું ડીપમાં જઈને સમજાવ્યું છે કે એ જો મગજમાં એક બે શબ્દોની તમે લેશો તો જીવન નિરામય બની જશે, રોગમુક્ત બની જશે. સાથે સાથે દુઃખની એક વાત એ છે જે કહેવા જેવી છે, મોદી સાહેબે એક જ દિવસે રાતના સમયે એલાઉન્સ કીધું, કાલથી 2,000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે, 2,000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે. આ મારે કહેવાની જરૂર કેમ પડી કે મેડમે જે કહ્યું છે તેઓ થોડું ઘણું સરકારનું આઉટપુટ છે. દાખલા કે પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકને બંધ કરવા માટે કોણ કર્યું? એવો ઉપરથી જેવી રીતે આ 2,000 નોટની બંધ કરવા માટે જે એલાઉન્સ કીધું છે, તેવી રીતે આપણે એલાઉન્સ એવું કરવું જોઈએ કે સદંતર બંધી જાય. ઉગતાને ડામવું એ મોટા મોટી સારી કેવું કે જે ગણું એ, પણ આવા એવા કેટલાક પ્રશ્નો છે. હું જ્યારે સરપંચમાં ત્યારે જિલ્લાની અંદર એક મિટિંગ ગઈ, એમાં ક્ષય અને કેન્સર એ રોગ વિશે ગાંધીનગરથી કોઈ ડાયરેક્ટર કોઈ ભાઈ આવેલા, અને એને બહુ દીપમાં જઈને સમજાવ્યું કે ભાઈ આ રોગ થવા પછાડી તમે આટલું ન કરશો તો આ થશે તે થશે, તેની અંદર ગુટકા બી આવી ગયા છે અને પાન મસાલા બી આવી ગયા, તો મારે કેવું એમ છે અને એની પછાડી સરકાર કેટલો ખર્ચ કરે છે એ બી બતાવ્યું છે. તો મારે એમ કેવું છે કે જે ઉદ્ભવે છે, જે જગ્યાથી બહાર નીકળી છે ને સમાજમાં પસંદ કરે છે, દૂષિત વાતાવરણથી બધું ફેલાવે છે. દૂષિત વાતાવરણમાં એ બી આવે કે તમે ત્યાં થૂંકી એ ગંદકી કરવી, તમે ગમે ત્યાં જાઓ, શાળા જાઓ, કોલેજો જાઓ, થિયેટરોમાં જાઓ, રેલવે સ્ટેશનો પર જાઓ, બધી જગ્યાએ આ વસ્તુ ચાલે છે અને એને લીધે રોગ વધારે બનતા છે. તો એના માટે જેવી રીતે આ નોટ બંધ કરવામાં આવી એવી રીતે એના પર બી કંઈ દબાવ લાગીને એવું બંધ કરો કે આ દેશના કરોડો રૂપિયા બચી ગયા. બરાબર,